હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનાથ અપડેટ્સમાં. મિત્રો કેમ છો, મજામાં છો ને? આજે આપણે જોઈશું ધોરણ 10ની સામાજિક વિજ્ઞાનની બ્લુ પ્રિન્ટ. મિત્રો, સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી અમે આવા સતત વિડીયો મૂકતા રહીએ અને તમને સૌથી પહેલાં મળી જાય. તો સૌથી પહેલાં જોઈએ પહેલું પ્રકરણ. તો પ્રકરણ 1માં આવશે ભારતનો વારસો, જેમાંથી કુલ 4 ગુણનું પૂછાય છે, જેમાં 2 ગુણના MCQ છે અને 2 ગુણનો એક પ્રશ્ન છે. ત્યારબાદ છે બીજું પ્રકરણ, જેમાંથી 5 ગુણભાર છે, એટલે કે 2 ગુણના MCQ અને 3 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે. ત્રીજા પ્રકરણમાંથી 3 ગુણના MCQ છે અને 2 ગુણનો એક પ્રશ્ન છે. અહીં ફૂદડીનો મતલબ એ વૈકલ્પિક હશે, એટલે કે આમાં વિકલ્પ આપવામાં આવશે અથવા માં હશે. ચોથું પ્રકરણ છે તો એમાંથી 4 ગુણના MCQ, એટલે કે ફક્ત MCQ જ કરવાનું થાય, કોઈ પ્રશ્ન પૂછાવાનો છે નહીં. પાંચમા પ્રકરણમાંથી છે 1 ગુણનો MCQ ને 5 ગુણનો એક પ્રશ્ન. એટલે મિત્રો, પાંચમા ચેપ્ટરનો એક 5 ગુણનો મોટો પ્રશ્ન પૂછાશે. ત્યારબાદ છે છઠ્ઠું ચેપ્ટર, જેમાંથી 7 માર્ક્સનું પૂછાય છે, જેમાં 4 ગુણના તો MCQ છે અને 3 ગુણનો એક પ્રશ્ન છે. સાતમા ચેપ્ટરની વાત કરીએ તો આપણા વારસાનું જતન, જેમાંથી 4 ગુણના ગુણભાર છે, 2 ગુણના MCQમાં અને 2 ગુણનો એક પ્રશ્ન પૂછાશે. મિત્રો, આઠમા ચેપ્ટરની વાત કરીએ તો 2 ગુણનો પ્રશ્ન અને 3 ગુણના MCQ તેમજ 1 ગુણ જે તમને નકશામાં પૂછાશે. ત્યારબાદ નવમા ચેપ્ટરની વાત કરીએ તો નવમા ચેપ્ટરમાં પણ 1 ગુણનો નકશાનો પૂછાશે, 2 ગુણના એક પ્રશ્ન હશે અને 2 ગુણનો MCQ હશે. દસમા ચેપ્ટરમાંથી પણ 7 ગુણનું ચેપ્ટર છે, જેમાંથી 4 ગુણના MCQ, 2 ગુણના એક પ્રશ્ન અને 1 ગુણનો એક નકશામાં પૂછાશે. 11મું ચેપ્ટર છે 12મું ચેપ્ટર, એમાંથી 3 ગુણના MCQ અને 2 ગુણનો પ્રશ્ન. જ્યારે 13મા ચેપ્ટરમાંથી 2 ગુણના MCQ અને 3 ગુણનો પ્રશ્ન અને 1 ગુણ નકશામાં પૂછાશે, એમ ટોટલ 6 ગુણનું પૂછાવાનું છે. 14મા ચેપ્ટરમાંથી 4 ગુણનું, જેમાં 3 ગુણના MCQ અને 1 ગુણનો નકશો. 15મા ચેપ્ટરમાંથી 2 ગુણના MCQ ને 2 ગુણનો એક પ્રશ્ન. 16મા ચેપ્ટરમાંથી 3 ગુણના MCQ પૂછાવાના છે. 17મા ચેપ્ટરમાંથી 2 ગુણના MCQ અને 3 ગુણનો એક પ્રશ્ન, જે ફૂદડી બતાવે છે કે વિકલ્પિક હશે અથવા માં હશે. મિત્રો, 18મા ચેપ્ટરમાંથી 5 ગુણના MCQ અથવામાં 5 ગુણનો એક પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. મિત્રોની ટોટલ 10 ગુણ નથી, બંનેમાંથી એક પૂછાશે, એટલે બંને કરવી લેવું. 19મા પ્રકરણમાંથી 4 ગુણનું પૂછાવાનું છે, જેમાંથી 1 ગુણનો MCQ અને 3 ગુણનો એક પ્રશ્ન હશે. 20મા ચેપ્ટરમાંથી 2 ગુણનો પ્રશ્ન અને 2 ગુણના MCQ અને 21મા ચેપ્ટરમાંથી 5 ગુણનો એક પ્રશ્ન પૂછાશે, કોઈ MCQ પૂછાવાનો નથી. જો મિત્રો તમે સ્ટ્રેટેજિક પ્લાન કરો તો તમે જોઈ શકો છો, અહીં 4 ગુણના અને 3 ગુણના જે MCQના ચેપ્ટર છે એ પહેલાં કરો અને એ જ MCQ માટે કરો. ત્યારબાદ 5 ગુણના પ્રશ્નો કરો, સૌથી પહેલાં 5 ગુણના પ્રશ્નો પણ કરી શકાય. 3 ગુણના પ્રશ્નોના ચેપ્ટર છે. આ બ્લુ પ્રિન્ટ તમને નીચેની લિંક ઉપરથી મળી જશે, જે તમે ડાઉનલોડ કરી લો અને તમને સરળતાથી સમજણ પડી જશે. ઓલ ધ બેસ્ટ મિત્રો પરીક્ષા માટે, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, જેથી અમે આવા સતત વિડીયો બનાવતા રહીએ. ગુડ બાય.